ધોરણ એક. પ્રશ્ન પાંચ બ, ફળ અને ફૂલ અલગ તારવો અને લખો. બંનેમાં આઠ નામ લખવાના છે, ચાર આ બાજુ અને ચાર આ બાજુ. તો પ્રકરણ દસમાં આપણે આપેલું છે, એટલે પ્રકરણ એટલે સ્વાધ્યાય પ્રવૃત્તિમાં દસમા પાઠમાં આપેલું છે. તો કયા કયા છે? બારમાસી, નારંગી, પતંગિયું, પપૈયું, ગુલાબ, મોસંબી, ચંપો, કેળું, જાંબુ, મોગરો, કમળ, ટેટી અને જાસૂદ. આમાં કયા ફૂલ છે અને કયા ફળો છે એ આપણે શોધીને એક કેરીમાં અને એક ફૂલમાં લખવાના છે. તો કેરીમાં કયા કયા શબ્દો આવશે? તો નારંગી, પપૈયું, મોસંબી, કેળું, જાંબુ અને ટેટી. ફૂલમાં કયા કયા આવશે? તો ફૂલમાં બારમાસી, ગુલાબ, ચંપો, મોગરો, કમળ અને જાસૂદ. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. જો નીચે પણ આપેલું છે, ફળમાં કયા કયા છે? તો નારંગી, પપૈયું, મોસંબી, કેળું, જાંબુ અને ટેટી. ફૂલમાં કયા કયા છે? બારમાસી, ગુલાબ, ચંપો, મોગરો, કમળ અને જાસૂદ. તો ધોરણ એકને પ્રશ્ન પાંચ બ, એસાઇનમેન્ટ અને નોટમાં બંનેમાં તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.